Hello students, good morning everyone. Today I am going to start one more topic of this output device, one more output device, that is printer. Okay, we are going to learn about printer, types of printer and different method or technology wise printers are there. So we will do this in this videos. Okay, so first of all, printer is the output device. How it is output device? Because we can take output from computer CPU to user. Okay, એટલે user understand કરી શકે, user ના હાથમાં રહી શકે hard copy. ઓકે, તમે પ્રિન્ટ કાઢીને હાર્ડ કોપી લ્યો છો, તો એ હાર્ડ કોપી પ્રિન્ટ કાઢીને જે પેપર ઉપર આપણે લઈએ છીએ એને હાર્ડ કોપી કહેવાય, તો એ સોફ્ટ કોપી ટુ હાર્ડ કોપી કન્વર્ટ થાય છે, ધેટ ઇઝ બીકોઝ ઓફ ધ પ્રિન્ટર. તો હાવ ઇટ ઇઝ વર્ક એન્ડ વિચ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્ટર્સ, ધેટ વી વિલ લર્ન ઇન ધીસ યુનિટ ચેપ્ટર ઇન ધીસ વિડીયો. ઓકે, તો નાવ લેટ્સ ડૂ દેટ. પ્રિન્ટર, ફર્સ્ટ ઓફ ઓલ ડેફિનેશન ફોર ધ પ્રિન્ટર. ઓકે, printer is an output device that print paper document. Okay, document nu tamare binding karavu hoy to enu printing tame kaadi sako cho, that's why it's called a paper document. Okay, this includes text document, image or combination of both. પ્રિન્ટિંગમાં તમે શું કરી શકો? તો તમારે કાંઈ પણ ઇમેજની પ્રિન્ટ કરવી છે, કોઈ તમે ડાયાગ્રામ બનાવ્યો છે એની પ્રિન્ટ કરવી છે, અથવા તો તમે કાંઈ ટાઈપ કર્યું છે એની પ્રિન્ટ કરવી છે, વોટ એવર યુ વોન્ટ ધેટ યુ કેન પ્રિન્ટ ફ્રોમ ધ પ્રિન્ટર. ઓકે, ધ પ્રિન્ટિંગ પ્રિન્ટેડ આઉટપુટ પ્રોડ્યુસીસ બાય પ્રિન્ટર ઇઝ ઓફન કોલ્ડ હાર્ડ કોપી. જે તમે પ્રિન્ટર પાસેથી પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ લ્યો છો એને હાર્ડ કોપી કહેવાય, વિચ ઇઝ ધ ફિઝિકલ વર્ઝન ઓફ ધ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ. તમે કમ્પ્યુટરની અંદર જે હોય એ છે એ ફિઝિકલી તમારી પાસે નથી, એ કમ્પ્યુટરની અંદર છે, તો એને કહેવાય ફિઝિકલ ડોક્યુમેન્ટ ઓફ ધીસ. ફિઝિકલી તમે હેન્ડ ટુ હેન્ડ આપો છો અથવા તો તમારા હાથમાં તમે લ્યો છો તો એને ફિઝિકલ વર્ઝન કહેવાય. કમ્પ્યુટરમાં જે છે એ ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ, સોફ્ટ કોપી છે એટલે એને ઇલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ કહેવાય. ઓકે, પ્રિન્ટર્સ કેન પ્રિન્ટ બ્લેક વ્હાઇટ એઝ વેલ એઝ કલર પ્રિન્ટ. તમારે જેવી પ્રિન્ટ કરવી છે બ્લેક એન્ડ વ્હાઇટ ઓર કલર પ્રિન્ટ. ધે કેન પ્રિન્ટ ઓન પ્લેન પેપર ઓર ઓન સ્પેશિયલી પ્રિપેર્ડ ફોર્મ સચ એઝ ઇનવોઇસ, લેબલ્સ, બિલ્સ, ચેક્સ એન્ડ અધર સ્પેશિયલ પર્પઝ ફોર્મ્સ યુઝડ ઇન બિઝનેસ. ઓકે, તમારે પ્રિન્ટરમાં કોઈ કયું પ્રિન્ટર છે કે તો પ્લેન પેપર ઉપર પણ મૂકી શકાય છે, બિલ છે એને પ્રિન્ટ કરી શકાય છે, પ્રિન્ટ બિલની અંદર તમારે ડેટા મૂકવાનો છે તો એ બ્લેન્ક તમને આખું ફોર્મ મળે ને એની અંદર તમે પ્રિન્ટ કરી શકો છો. કોઈ સર્ટિફિકેટ છે તો સર્ટિફિકેટમાં નેમનું કોલમ ખાલી રાખવું હોય તો તમારે નેમમાં પ્રિન્ટ કરવું છે તો એ વસ્તુ પણ પ્રિન્ટરથી પ્રિન્ટ થઈ શકે છે. અને બિઝનેસ પર્પઝમાં ખાસ એ વસ્તુ, કારણ કે એ પ્રિન્ટિંગ ફોર્મમાં હોય અને હેન્ડ રિટન હોય બેમાં એ પ્રોફેશનલી લુક, ઇટ વિલ લુક ગુડ. ઓકે, તો દેટ્સ વાય આપણે એને પ્રિન્ટિંગ ફોર્મનો યુઝ બિઝનેસમાં વધારે યુઝ કરીએ, કારણ કે બધાના હેન્ડ રાઇટિંગ સારા ન હોય, હેન્ડ રાઇટિંગ ગમે તેવા હોય પણ ડોક્યુમેન્ટ તો તમારે ટાઈપ કરવાનું હોય તો એ બધાના તમે જે ફોન્ટ રાખો છો એ ફોન્ટમાં ડોક્યુમેન્ટ મળે છે અને એ ફોન્ટમાં એ પ્રિન્ટ પણ આપે છે, તો દેટ્સ વાય ઇટ વિલ ગુડ. ઓકે, તો એ બિઝનેસ પર્પઝ માટે વધારે સારી રીતે પ્રિન્ટર છે એ યુઝ થાય છે. નાવ નેક્સ્ટ વન, હાઉ ટુ પ્રિન્ટ ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટને તમારે પ્રિન્ટ કઈ રીતે કરવાનું છે એ વસ્તુ જોઈએ, તો એના માટે ઓપ્શન્સ તમારી પાસે ક્યાંથી પ્રિન્ટ કાઢવાની છે એ ખબર હોવી જોઈએ આપણને. ઇન ઓર્ડર ટુ પ્રિન્ટ અ ડોક્યુમેન્ટ, ઇલેક્ટ્રોનિક ડેટા મસ્ટ બી સેન્ડ ફ્રોમ કમ્પ્યુટર ટુ પ્રિન્ટર. તમારે ડેટા જે છે એ કમ્પ્યુટરમાં તમે જ્યાં સેવ રાખેલો છે ત્યાંથી તમારે પ્રિન્ટરમાં મોકલવો પડે. ઓકે, ધ પ્રિન્ટર મસ્ટ બી ટર્ન ઓન. એને મોકલવા માટે સૌથી પહેલાં શું કરવાનું છે? તો કે પ્રિન્ટરને કમ્પ્યુટર સાથે અટેચ કરવાનું છે અને પછી એને ટર્ન ઓન કરવાનું, એને ઓન કરવાનું છે. અટેચ્ડ છે એ કઈ રીતે થશે? તો કે પાછળ પેરેલલ પોર્ટ છે, એ પોર્ટ 3 જેમ સીપીયુ મોનિટરનો જે પોર્ટ છે એવી જ ટાઈપનો પોર્ટ છે એ પ્રિન્ટરનો હોય છે. એ પ્રિન્ટરનો પોર્ટ ત્યાં અટેચ કરવાનો છે
અને પછી એક પ્લગ પાવર પ્લગ ઇન આપવાનો છે અને એક સીપીયુ સાથે અટેચ કરવાનો છે. ઓકે, એટલે સીપીયુમાંથી ઇનપુટ ત્યાંથી મળશે પ્રિન્ટરને, અને પ્રિન્ટર છે ડોક્યુમેન્ટ આઉટપુટ આપશે. ઓકે, તો આ એક મિકેનિઝમ તમારે કનેક્શન્સ કરવાનું છે. પછી પ્રિન્ટરને ટર્ન ઓન કરો એન્ડ કનેક્ટેડ ટુ ધ કમ્પ્યુટર ટુ પ્રિન્ટ ધ ડોક્યુમેન્ટ. પછી એને કનેક્ટ કરી શકાય છે, ટર્ન ઓન કરો એટલે બંને કનેક્ટ થઈ ગયા. મેની સોફ્ટવેર પ્રોગ્રામ સચ એઝ વર્ડ પ્રોસેસર, ઇમેજ એડિટિંગ પ્રોગ્રામ ઇન્ક્લુડ અ પ્રિન્ટ ઓપ્શન ઇન ધ ફાઇલ મેનુ. ઓકે, જનરલી તમે જે ફોર્મમાં પ્રિન્ટિંગ ટાઈપ કર્યું હશે એમાં એક ફાઇલ મેનુ હશે, એ ફાઇલ મેનુમાં તમે વર્ડ પાવરપોઈન્ટ યુઝ કર્યું હશે. ઓકે, તો વર્ડમાં ઉપર મેનુ બાર હોય છે, એ મેનુ જે છે એમાં ફાઇલ ઓપ્શન હોય છે. એ ફાઇલ ઓપ્શનમાં નીચે તમે સ્ક્રોલ ડાઉન કરો એટલે તમે કર્સર ફેરવશો, કાં ફાઇલ ઉપર ખાલી ક્લિક કરશો એટલે ત્યાં પ્રિન્ટનું ઓપ્શન હશે. એ પ્રિન્ટ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. વેન યુ સિલેક્ટ પ્રિન્ટ ઓપ્શન યુ વિલ પ્રેઝન્ટેડ અ પ્રિન્ટ ડાયલોગ બોક્સ. એક તમને એક નવો વિન્ડો ઓપન થશે, એક બોક્સ ઓપન થશે, એમાં તમને બીજા અલગ અલગ ટાઈપના સેટિંગ્સ હશે. This box allows you to select the print of output setting before sending the document to the printer. એમાં તમારે સેટિંગ કરવાના છે. શેના સેટિંગ કરવાના હોય તો કે કેટલી કોપી કાઢવાની છે, કયા પ્રિન્ટરમાંથી તમે એક સાથે બે ત્રણ પ્રિન્ટર પણ કમ્પ્યુટર સાથે અટેચ થઈ શકે છે તો કયા પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢવાની છે, પછી એના બોર્ડર લાઇનને એ કંઈ સેટ કરવાનું છે, પેપર સેટ કરવાનું છે, પેપરમાં તમારે આડું પ્રિન્ટ કરવાનું છે કે જે ઊભું પ્રિન્ટ કરવાનું છે, તો લેન્ડસ્કેપ છે કે પોર્ટ્રેટ છે, એ વસ્તુ તમારે સિલેક્શન કરવાની હોય તો એ બધા સેટિંગ જે છે એ પ્રિન્ટના ઓપ્શનમાં હોય છે. જે ડાયલોગ બોક્સ ખોલશે એ જેવું તમે એ સેટિંગ કરી લો, એપ્રોપ્રિયટ સેટિંગ તમે કરી લો, પછી તમારે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે એ ડોક્યુમેન્ટ જે તમે સિલેક્ટ કર્યો છે એ ડોક્યુમેન્ટ છે એ પ્રિન્ટરમાં જશે. ઓકે, આફ્ટર ચૂઝિંગ ધ એપ્રોપ્રિયેટ સેટિંગ યુ કેન હિટ ધ પ્રિન્ટ બટન વિચ વિલ સેન્ડ ધ ડોક્યુમેન્ટ ટુ ધ પ્રિન્ટર, જે પ્રિન્ટરનું ડોક્યુમેન્ટ મૂકશે. ઓકે, નાઉ હાઉ ટુ કનેક્ટ પ્રિન્ટર, પ્રિન્ટરને કઈ રીતે કનેક્ટ થઈ શકશે, તો કે પ્રિન્ટર કેન કનેક્ટ એટ પેરેલલ પોર્ટ ઓર યુએસબી પોર્ટ. જનરલી પેરેલલ પોર્ટના હોય છે, પણ અત્યારના જે નવા પ્રિન્ટર આવે છે, અત્યારના આ ડિકેડ્સના આ વર્ષમાં એ બધા નવા જે પ્રિન્ટર છે એ યુએસબી કનેક્શન સાથે હોય છે, એટલે ઇઝી ટુ કનેક્ટ. મોસ્ટ મોડર્ન પ્રિન્ટર્સ આર કનેક્ટેડ યુઝિંગ સ્ટાન્ડર્ડ યુએસબી કેબલ, યુએસબી કેબલથી જે કનેક્ટ થાય છે. સમ પ્રિન્ટર્સ કેન બી વાયરલેસલી કનેક્ટેડ ટુ વન ઓર મોર કોમ્પ્યુટર ઓવર વાઇફાઈ નેટવર્ક. ઘણા પ્રિન્ટર છે એ વાયરલેસ હોય છે અને ઘણા છે એ વિથ વાયર હોય છે. વિથ વાયર હોય તો એ પેરેલલ પોર્ટમાં કે યુએસબી પોર્ટમાં યુઝ થાય, જો વાઇફાઈ હોય તો તમારે વાઇફાઈ કનેક્શન સાથે એને બ્લૂટૂથ થ્રુ એ કનેક્ટ થઈ શકે. યુ કેન ઓલ્સો યુઝ મોર ધેન વન પ્રિન્ટર ઓન સિંગલ કમ્પ્યુટર એઝ લોંગ એઝ ધ કરેક્ટ ડ્રાઈવર્સ આર ઇન્સ્ટોલ. તમે એક કરતાં વધારે પ્રિન્ટર કોઈ એક કમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકો છો અને એના પ્રોપર ડ્રાઈવર્સ છે એ પણ ઇન્સ્ટોલ થયેલા હોવા જોઈએ, તો જ તમે દરેકના ઇન્ડિવિઝ્યુઅલ ડ્રાઈવર, દરેક પ્રિન્ટર્સના પોતાના ડ્રાઈવર હોય. ઓકે, જો એ ડ્રાઈવર ઇન્સ્ટોલ પ્રોપર થયેલા હશે તો એ પ્રોપર વર્કઆઉટ થશે અને પ્રોપર ત્યાંથી તમે પ્રિન્ટ કરી શકશો અને એને કનેક્ટ કરી શકશો. ધેર આર થ્રી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રિન્ટર્સ, પ્રિન્ટર્સ ઘણી ટાઈપના છે. બેઝિકલી પ્રિન્ટર્સ છે એના બે ટાઈપ છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર એન્ડ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઓકે, ઇમ્પેક્ટ પ્રિન્ટરના પાછા અગેન ટુ પાર્ટ્સ છે, કેરેક્ટર પ્રિન્ટર એન્ડ લાઇન પ્રિન્ટર. કેરેક્ટર પ્રિન્ટર છે એને પાછા બે પાર્ટ છે, એમાં બે ટાઈપના પ્રિન્ટર છે, એને કહેવાય ડેઝી વ્હીલ પ્રિન્ટર અને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. લાઇન પ્રિન્ટર છે એમાં બે ટાઈપના પ્રિન્ટર છે, ડ્રમ પ્રિન્ટર અને ચેઇન પ્રિન્ટર. ઓકે, અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એ લેઝર પ્રિન્ટર, ઇન્જેક્ટ પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર. નાવ ડેઝ અત્યારે જે સૌથી વધારે યુઝ થાય છે એ પ્રિન્ટર જે છે એ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને લેઝર પ્રિન્ટર, ઇન્જેક્ટ પ્રિન્ટર અને થર્મલ પ્રિન્ટર. આ જે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એની આઉટપુટ ક્વોલિટી, એની પ્રિન્ટિંગ ક્વોલિટી છે એ બેસ્ટ હોય છે. ધેટ્સ વાય નાવ ડેઝ અત્યારે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે એ સૌથી વધારે યુઝ થતા હોય છે. ઓકે, નાવ ટુડે ઇન ધીસ સેશન વી આર ગોઈંગ ટુ લર્ન ઓનલી ઇમ્પેક્ટ પ્રિન્ટર એન્ડ ઇટ્સ ટાઈપ. નેક્સ્ટ વિડીયો વી વિલ સી ધ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઓકે, સો લેટ્સ ડૂ દેટ. ફર્સ્ટ ઓફ ઓલ, ડેફિનેશન ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર.
These printers have mechanisms that include touches the paper in order to create an image by applying a force, or in other words, by striking upon an ink ribbon. ओके आ प्रिंटरनी मिकेनिज्म शू छे तो के प्रिंटर ने टच थाय छे पहला तो जे प्रिंटरनी पीन होय हेड होय ए प्रिंटर ने टच थाय छे अने ए प्रिंटर ऊपर ए एने फोर्स थी टच थाय छे एटले प्रिंटर छे इमेज क्रिएट करे छे अने ए इमेज छे ए एक रिबन ऊपर होय छे वच्चे एक रिबन होय छे ने जे रिबन छे ए कलर प्रिंटर कलर रिबन होय तो कलर प्रिंट थाय अने ब्लेक रिबन होय तो ब्लेक एंड व्हाइट प्रिंट थाय ओके दिस वन इज इम्पेक्ट इज जस्ट लाइक अ स्टेम्प તમે કોઈ સ્ટેમ્પ મરાવવા જાઓ તો એ શું કરે છે તો કે સ્ટેમ્પ પેડ ઉપરથી પહેલાં જે તમારો લોગો હોય કે જે કાંઈ તમારે સ્ટેમ્પ કરવાનો છે એનું એક પી સ્ટેમ્પ હશે એ સ્ટેમ્પ ઉપર એક ઇંક લગાવશે અને પછી પેપર ઉપર એકદમ ફોર્સથી એને લગાવશે તો એનાથી એ તમારે જે લોગો હોય એ લોગો જે છે એ પેપર ઉપર એમ્બોઝ થઈ જાય જસ્ટ લાઈક ધેટ ઇમ્પેક્ટ પ્રિન્ટર ઇઝ ડુઈંગ ધેટ વન ઓકે તમારે જે કેરેક્ટર ટાઈપ કરવાનું છે એ કેરેક્ટર જે છે એ રિબન ઉપર એમ્બોઝ થશે અને એ રિબન ઉપર છે એ પ્રિન્ટ થશે ઓકે ઇમ્પેક્ટ પ્રિન્ટર ઓપરેટ્સ બાય સ્ટ્રાઇકિંગ અ મેટલ ઓર પ્લાસ્ટિક હેડ હવે એ ફોર્સ કરે છે શું હોય છે તો કે એ એક મેટલ છે પ્લાસ્ટિક હેડ હોય છે કે જે એને પ્રિન્ટિંગ હેડ કહેવાય અને એ હેડથી હેડથી જે આપણે સ્ટેમ્પ પેપરમાં સ્ટેમ્પ પેપરને પકડીને ઉપર જે એને ફોર્સ કરીએ છીએ એવી રીતે હેડ છે એ પ્લાસ્ટિકનું કે મેટલનું બનેલું હોય છે અને એ રિબન ઇંક રિબન ઉપર છે એ ફોર્સ કરશે ઓકે ધ ઇંક રિબન પ્લેસ બિટવીન ધ પ્રિન્ટ હેડ એન્ડ પેપર પેપર અને પ્રિન્ટ હેડની વચ્ચે રિબન હોય છે અને એ હેડ છે એ પેપર ઉપર ફોર્સ કરશે એ પહેલાં વચ્ચે રિબન છે જેનાથી એ કલર પ્રિન્ટ કરશે અને એ બ્લેક એન્ડ વ્હાઇટ ઓર કલર પ્રિન્ટ છે એ તમને આપશે હેડ ઇઝ પ્રેસ્ડ અગેન્સ્ટ ધ પેપર ટુ ડિપોઝિટ ધ ઇન્ક ઓન ધ પેજ ઇન ડિઝાયર્ડ શેપ ઓકે તમને જે શેપ એટલે કે હેડ જે છે એની ઉપર કેરેક્ટર હોય છે એ કેરેક્ટર જે શેપનો હોય છે તમે એ પ્રિન્ટ કરશો તો એ હશે બી પ્રિન્ટ કરશો તો બી હશે ઓકે માર્કિંગ ધ પેજ વિથ ધ એપ્રોપ્રિએટ કેરેક્ટર ડોટ લાઇન ઓર સિમ્બોલો એ તમને લાઇન ડોટ કેરેક્ટર કાંઈ પણ મળશે ઇમ્પેક્ટ પ્રિન્ટર પ્રોડ્યુસીસ હેવી નોઇઝ કારણ કે તમને ખ્યાલ હોય કે કોઈ સ્ટેમ્પ પેપર ઉપર સ્ટેમ્પ મારતા હોય તો અવાજ આવે છે સેમ વે આ તો એક એક કેરેક્ટરને ઇમ્પેક્ટ કરવાનો છે એને રિબન ઉપર સ્ટ્રાઇક કરવાનો છે તો એ કન્ટિન્યુઅસ અવાજ કરે ધેટ્સ વાય ધીસ પ્રિન્ટર મેક્સ નોઇઝ એ હેવી નોઇઝ ઘણા બધા અવાજ આવે કારણ કે એકી સાથે તમે ઘણા બધા પ્રિન્ટ એક ટાઈપ કરો છો જે ટાઈપ કરો છો એની સાથે એક કેરેક્ટર એમ્બોઝ થાય એટલે તરત જ એ પ્રિન્ટર છે એ ફોર્સ કરશે સ્ટ્રાઇક થશે એટલે અવાજ થશે એટલે એ હેવી નોઇઝ કરશે ઓકે નાઉ ઇમ્પેક્ટ પ્રિન્ટર આર ફર્ધર ક્લાસિફાઈડ વિથ લાઇન પ્રિન્ટર એન્ડ કેરેક્ટર પ્રિન્ટર એમાં બે ટાઈપના હોય છે એક એક કેરેક્ટર પ્રિન્ટ કરે અથવા તો આખી એક લાઇન પ્રિન્ટ કરે આ રીતે પ્રિન્ટર છે એ પ્રિન્ટ થતું હોય લાઇન પ્રિન્ટર યુઝ સિરીઝ ઓફ સ્મોલ પિન લાઇન પ્રિન્ટરમાં શું હોય છે એ પણ એમાં કેરેક્ટર હોય છે પણ એ પિન્સ ઉપર એક લેટર્સની આખી એક લાઇન હોય છે એટલે એ બધા જ લાઇન એકી સાથે પ્રિન્ટ થશે ટુ સ્ટ્રાઇક રિબન કોટેડ વિથ ઇંક રિબન ઉપર સ્ટ્રાઇક કરવા માટે એકી સાથે પાંચ છ પિન છે એ એમ્બોઝ થશે એટલે કેરેક્ટર છે એ પ્રિન્ટ થશે કેરેક્ટર પ્રિન્ટર યુઝિસ સિરીઝ ઓફ બાર્સ એ સિરીઝ છે એમાં અને એ કન્ટિન્યુઅસ એક પછી એક પ્રિન્ટ થશે વિથ એકચ્યુઅલ કેરેક્ટર લેટર્સ એન્ડ નંબર્સ ટુ એમ્બોઝ ઓન ધ સરફેસ એક સિરીઝ છે એ સિરીઝમાં તમારે જે નંબર જોઈએ છે એ નંબરને સિલેક્ટ કરો અને એના ઉપર એમ્બોઝ કરો એટલે એમાં સિરીઝ હોય છે જ્યારે આમાં એક બાર હોય છે કે બારમાં તમારો કયો નંબર છે તમારે આઇડેન્ટિફાય કરી અને એ નંબર છે એમાં રિબન ઉપર એમ્બોઝ કરવાનું છે રિબનથી સ્ટ્રાઇક કરવાનું છે ઓકે ધેન નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર પ્રિન્ટ્સ ઓન પેપર વિધાઉટ સ્ટ્રાઇકિંગ ધ પેપર આર નોન એઝ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર
ओके नॉन इम्पेक्ट प्रिंटर छे ए स्टेम्प पेपरनी जेम फोर्स करीने रिबन ऊपर फोर्स करीने प्रिंटिंग नथी करतु अने पेपरने टच पण नथी करतु तो एनी मिकेनिज्म छे ए अलग छे इम्पेक्ट क्रिएट नथी करतु ए अलग रीते करे छे एने पेपरने टच नथी करतु ते डू नॉट टच पेपर टू क्रिएट एन इमेज पेपरने टच नथी करतु ते डज नॉट वॉक बाय ते डू नॉट वॉक बाय अप्लाइंग फोर्स फोर्स पण अप्लाय नथी करतु नॉन इम्पेक्ट प्रिंटर्स आर क्वाइटर इम्पेक्ट प्रिंटर करता ए अवाज नथी करता नॉइजी नथी होता ए प्रिंट करे तो आपणने अवाज पण नथी આવતો ओके नॉन इम्पेक्ट प्रिंटर कैन प्रिंट अप टू 24 पेजिस पर मिनिट एनी स्पीड पण घणी छे एक मिनिट में 24 पेजिस प्रिंट करी आपे छे नाउ मोस्ट प्रिंटर्स आर नॉन इम्पेक्ट प्रिंटर अत्यारना बधा ज ऑलमोस्ट बधा नॉन इम्पेक्ट प्रिंटर ज यूज करे छे नॉन इम्पेक्ट प्रिंटर्स आर फर्धर क्लासिफाइड विथ इंजेक्ट एंड लेजर प्रिंटर ओके इंजेक्ट प्रिंटर यूजिस सीरीज ऑफ नोजल्स टू स्प्रे ड्रॉप्स ऑफ इंक डिरेक्टली ऑन द पेपर आ एनो मिकेनिज्म छे इंजेक्ट प्रिंटर में नोजलनो यूज थाय छे अने ए पेपर ऊपर स्प्रे करे छे इंक ड्रॉप थाय छे अने पेपर ऊपर स्प्रे करे छे ज्यारे लेजर प्रिंटर छे ई ड्राई इंक टोनरनो यूज करे छे स्टेटिक इलेक्ट्रिसिटीनो यूज करे छे एने हीट द प्लेस अने प्लेस ने गरम करे छे अने एनाथी तमने ए पेपर ने गरम करे छे अने एनाथी प्रिंट थाय छे ओके नाउ देर आर डिफरेंस बिट्वीन इम्पेक्ट एंड प्रिंटर आस्क इन एग्जाम दे आर फ्रीक्वंटली आस्क्ड ओके तो दीस फंक्शन्स बाय अप्लाइंग फोर्स इम्पेक्ट प्रिंटर छे फोर्स अप्लाइंग करीने प्रिंट करे छे अने नॉन इम्पेक्ट प्रिंटर छे ए स्प्रे करीने अथवा तो हीट करीने करे छे टचिस पेपर वाइल प्रिंटिंग इम्पेक्ट प्रिंटर छे टच करे छे ज्यारे नॉन इम्पेक्ट प्रिंटर छे टच नथी करतु इम्पेक्ट प्रिंटर इज स्लो छे अने आउटपुट क्वाइटली इज नॉट एज मच गुड ज्यारे आ छे फास्ट छे अने हाई क्वालिटी आउटपुट तमने आपे छे इम्पेक्ट प्रिंटर नॉइजी छे नॉन इम्पेक्ट प्रिंटर छे ए क्वाइट छे इम्पेक्ट प्रिंटर नॉट प्रिंट मोर पेजिस एट अ टाइम एक बहु वधारे पेजिस ए प्रिंट नथी करी शकतु ज्यारे नॉन इम्पेक्ट प्रिंटर छे ए 24 पेजिस छे एक मिनिटमां छे प्रिंट करी शके छे ओके नाउ नेक्स्ट टाइप्स ऑफ इम्पेक्ट प्रिंटर डॉट मैट्रिक्स प्रिंटर ड्रम प्रिंटर चेन प्रिंटर एंड डेजी व्हील प्रिंटर ओके दिस वन इज डॉट मैट्रिक्स प्रिंटर ओके दिस वन इज ड्रम प्रिंटर दिस वन इज चेन प्रिंटर एंड दिस वन इज द डेजी व्हील प्रिंटर ओके अगेन आई रिपीट इट डॉट मैट्रिक्स प्रिंटर ड्रम प्रिंटर चेन प्रिंटर एंड डेजी व्हील प्रिंटर ओके वन बाय वन वी विल सी हाउ दे आर वर्क फर्स्ट वन डॉट मैट्रिक्स प्रिंटर डॉट मैट्रिक्स प्रिंटर यूजिस अ प्रिंट हेड दैट रन बैक एंड फोर्थ ऑन इन एन अप एंड डाउन मोशन ऑन द पेज एंड प्रिंट बाय स्ट्राइकिंग एन इंक सॉफ्ट क्लॉथ रिबन अगेन्स्ट द पेपर लाइक टाइपराइटर ओके ड्रम प्रिंट डॉट मैट्रिक्स प्रिंटर छे शू करे छे के प्रिंट हेडनो पहला तो एक कैरेक्टर प्रिंटर छे એટલે પ્રિન્ટ હેડનો યુઝ કરશે હેડ ઉપર એક એક લેટર કે નંબર હશે એ આખા પેપર ઉપર અપ ડાઉન અથવા તો રાઇટ લેફ્ટ એવી રીતે એ મોશનમાં પેજ ઉપર વર્ક કરશે અને સ્ટ્રાઇકિંગ કરી અને ઇંકના રિબન ઉપર સ્ટ્રાઇક કરી અને ટાઈપ કરશે પેટ કરશે ધ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટ્સ વન કેરેક્ટર એટ અ ટાઈમ એઝ ધ પ્રિન્ટ હેડ મૂવ્સ અક્રોસ ધ પેપર એટ અ ટાઈમ ડોટ મેટ્રિક્સ છે એ એક જ કેરેક્ટર પ્રિન્ટ કરશે એક હેડ એક કેરેક્ટરનો પ્રિન્ટ કરે એવા દરેક લેટર દરેક નંબરના એક એક હેડ હોય છે ઓકે ઈચ ડોટ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય ટાઇની મેટલ રોડ દરેક ડોટ જે છે એ હેડ હોય છે એને પિન કહેવાય છે અને એ મેટલનું બનેલું હોય છે અને એમાં રોડ હોય છે ઓકે વિચ ઇઝ ડ્રીવન ફોરવર્ડ બાય ધ પાવર ઓફ ટાઇની ઇલેક્ટ્રોમેગ્નેટ ઓર સોલેનોઇડ એ વર્ક કેવી રીતે કરે છે એ ફોર્સ કેવી રીતે કરશે તો કે એને ઇલેક્ટ્રોમેગ્નેટિક છે તમે એને પાસ કરો કરંટ પાસ થાય એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક જનરેટ થાય અને એનાથી પિન હેડ છે એને ફોર્સ લાગે અને એ ફોર્સ છે એ રિબન ઉપર જાય
ओके. दिस प्रिंटर अरेन्ज डॉट्स टू फॉर्म कैरेक्टर्स एंड ऑल काइंड ऑफ इमेजिस. प्रिंट आ प्रिंटर में शू हो कि डॉट अरेन्ज करे छे अने ई डॉट ने एम्बोज करे अने ई जेटला डॉट एम्बोज थाय जे तमारो शेप छे ए प्रमाणे डॉट ने एम्बोज करे अने ई कैरेक्टर छे ई आखो जनरेट थाशे. ओके, तो એ કેરેક્ટર કે કઈ રીતે અને ડોટ કેવા હોય છે એ આપણે જોઈએ. તો એ નેક્સ્ટમાં આ છે, એ આ વસ્તુ છે. ધ પોર્શન ઓફ ધ પ્રિન્ટર કન્ટેનિંગ ધ પિન્સ ઇઝ કોલ્ડ ધ પ્રિન્ટ હેડ. જે પિન હોય છે એ પ્રિન્ટ હેડ કહેવાય છે. આ એક એક જે ડોટ આપે છે એ ડોટ ઉપર પ્રિન્ટ હેડ છે એ એમ્બોસ થાય છે. ઓકે, ધ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જનરલી પ્રિન્ટ આ વન લાઇન ઓફ ટેક્સ્ટ એટ અ ટાઈમ એક લાઇન પ્રિન્ટ કરે છે. ઓકે, એન્ડ આઉટપુટ છે આવી રીતનું હોય છે. તમે જુઓ તો આ તમે આ એનલાર્જ કરેલું છે એની જે પ્રિન્ટ આઉટ છે એને, રાઈટ. તો તમને જો એક એક કેરેક્ટરથી ડોટ કરેલા છે એટલે આ ડોટ જે છે એ હેડથી ડોટ થાય છે અને એ હેડ થ્રુ એક એસ છે એ એસ એમ્બોસ થયેલો છે. સેમ અહીંયા ઈ પણ તમને બતાવેલો છે કે આ ઈ છે. તો ઈ કઈ રીતે, તો કે આ દરેક પિનથી એક ડોટ જનરેટ કર્યો છે. જે પ્રિન્ટ હેડ છે એનાથી ડોટ જનરેટ કરેલો છે અને પ્રિન્ટ હેડ છે એ એવી રીતે ડોટ જનરેટ કરે કે એક તમને એક આખો ઇમેજ એક શેપ જનરેટ થાય અને એ શેપ છે એ ઈ છે. તો આપણે વી કેન અન્ડરસ્ટુડ ધેટ ઈ. ઓકે, તો આ રીતે આખો એક પ્રિન્ટ છે એ જનરેટ થશે ડોટ મેટ્રિક્સનું. ઓકે, એટલે આખા દરેકે દરેક તમે જેટલા કેરેક્ટર્સ આપો એ દરેક કેરેક્ટરને શેપ વાઇઝ ડોટ જનરેટ કરે છે. નેક્સ્ટ વન, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ આ એ પ્રિન્ટરનું ઇન્ટરનલ છે. આ ડોટ્સ છે, આ પ્રિન્ટ હેડ છે, આ બધા પ્રિન્ટ હેડ છે. ઓકે, એને પ્રિન્ટ હેડને એક સોલેનોઇડ મટીરિયલથી જોઈન્ટ, આ જે પાછળનો ભાગ દેખાય છે એ સોલેનોઇડ મટીરિયલ છે, એની ઉપર આ પ્રિન્ટ હેડ છે. ઓકે, એ પ્રિન્ટ હેડ જે છે અહીંયા જે છે એ તમને અહીંયા પણ બતાવેલું છે એમ્બોસ. આનાથી આ એકદમ વાયરથી કરેલું છે. ઓકે, અને એને વાયર થ્રુ કનેક્ટ છે, એ વાયર થ્રુ કનેક્ટ છે. અહીંયા રિબન છે. ઓકે, અને એ રિબન અને પાછળ આ પેપર છે, આ જે છે એ પેપર છે, વચ્ચે રિબન છે, અહીંયા પ્રિન્ટ હેડ છે. આ પ્રિન્ટ હેડ છે એ રિબન ઉપર, રિબન થ્રુ અહીંયા સ્ટ્રાઇક થાય છે અને સ્ટ્રાઇક થાય છે આ એની ઓપોઝિટ સાઈડ છે. આ રિબન સાઈડની સાઈડ છે અને આ જે છે એ આપણી સાઈડની સાઈડ છે, રાઈટ. એટલે એ જ્યારે પ્રિન્ટ ડોટ જનરેટ કરે ત્યારે એને ફોર્સ જનરેટ થાય છે. તો એ પિન્સ જે અહીંયા પિન્સ છે એ પિનનો એક ડોટ, આ જે વચ્ચેનો ડોટ છે એ ડોટ અહીંયા જનરેટ થશે પેપર ઉપર. ઓકે, તો એ જ વસ્તુ 2 પિન 5 પિન 18 પિન અને 24 પિન, આ રીતના પિન અલગ અલગ ટાઈપના પ્રિન્ટર હોય છે. પ્રિન્ટ હેડ ઓફ 9 પિન પ્રિન્ટર. ઓકે, 9 પિનનું પ્રિન્ટર એ આ છે અને પ્રિન્ટ હેડ પિન છે એ કેટલી છે એના ઉપરથી એટલા ડોટ જનરેટ થશે. ઓકે, તો એ જે છે એ આ જો અહીંયા આપેલું છે પ્રિન્ટ હેડ ઉપર એમ્બોઝ થાય, અહીંયાથી એને પ્રેસ થાય અને અહીંયા પેપર ઉપર એ પ્રિન્ટ છે જનરેટ કરે. આ એવી જ ઇમેજ છે, સેમ આ જ વસ્તુ છે. જે આ પ્રિન્ટ હેડ છે અહીંયા છે એ વસ્તુ અહીંયા પણ હોય છે અને એ સ્ટ્રાઇક જનરેટ કરશે. ઓકે, અહીંયા 2 પિનનું 3 પિનનું આટલા અલગ અલગ ટાઈપના પિન્સ અહીંયા હોય છે. ઓકે, અને આ જે છે એ 9 પિનનું પ્રિન્ટર છે. તો સી અહીંયા 1 2 3 4 5 6 7 8 9 આ 9 છે પિન્સ છે અને 9 ડોટ એટ અ ટાઈમ જનરેટ કરી શકે. ઓકે, એટલે આ પિન જે છે એ રિબન ઉપર એમ્બોઝ થાય અને રિબન ઉપર સ્ટ્રાઇક થાય અને પેપર ઉપર એ આખી ઇમેજ જનરેટ કરે. ઓકે, ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ એડવાન્ટેજીસ ઓફ ડોટ મેટ્રિક્સ. નાવર ડેઝ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર યુઝ થાય છે. ઓકે, અને ઘણા લો બજેટનું હોય છે તો ત્યાં એની લો ક્વોલિટીનું પ્રિન્ટિંગ થાય છે. પણ ઇટ ઇઝ ગુડ કે જ્યાં તમારે બહુ બધા ખર્ચા નથી કરવાના તો ત્યાં તમે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરનો યુઝ કરી શકો છો. વર્સેટાઇલ છે, તમે તમારી રીતે એને યુઝ કરી શકો છો. પ્રિન્ટ લેટર્સ ઇન ઇટાલિક ઓર બોલ્ડ, એક આ વસ્તુ કે તમે બે જ બોલ્ડમાં કે ઇટાલિકમાં જ પ્રિન્ટ કાઢી શકાય છે અને લેટર્સ ઈચ ટાઈપના ફોન્ટમાં હોય છે. ઇનએક્સપેન્સિવ, બહુ કોસ્ટલી નથી આવતા અને યુઝ ટુ પ્રિન્ટ કાર્બન કોપીસ. ઓકે, કાર્બન કોપીસ પણ તમે વચ્ચે નાખી દો તો બે કોપી એકી સાથે યુઝ થાય. બે કોપી તમારે પ્રિન્ટ કરવી છે તો કાર્બન કોપી સાથે વચ્ચે મૂકી દો તો એકી સાથે બે પ્રિન્ટ થશે. ઓકે, દીસ આર ધ એડવાન્ટેજીસ ઓફ ડોટ મેટ્રિક્સ.
નેક્સ્ટ વન ધેટ ઇઝ વોટ વિલ બી ઇશ્યુ ફોર ડોટ મેટ્રિક્સ. ઘણી વખત પ્રિન્ટ હેડ ખરાબ થઈ જાય, રાઈટ? તો ધ ઇન્ક ફોર્મ ધ રિબન કેન ક્લોક ધ ટાઈની પિન્સ. ટાઈની પિન્સ છે એ નાની નાની પિન્સ છે, અને રિબન ઉપર વારે વારે એ ક્લોક થાય છે, અથડાય છે, તો પિન કેન બેન્ડ. અને વ્યવસ્થિત રીતે વધારે વાર અને બહુ જલ્દીથી ફાસ્ટમાં થતું હોય તો પિન છે એ બેન્ડ થઈ જાય છે. તો પિન બેન્ડ થઈ જાય તો ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ ડેમેજ થઈ જાય, કારણ કે એ પિનની પાછળ જ ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ તેમાં હોય છે, જેનાથી એ પ્રોપરલી ફોર્સ જનરેટ કરી શકતું નથી અને પ્રિન્ટ છે એ પ્રોપર નીકળતું નથી. ઓકે, પ્રિન્ટ્સ હેડ આર એક્સપેન્સિવ, અને એ તમે લેવા જાઓ તો એક્સપેન્સિવ થાય, તો તમને એનું મેન્ટેનન્સ છે કોસ્ટલી પડે. ધેન રિબન, પુઅર પ્રિન્ટ ક્વોલિટી કેમ સિમ્પલી મીન ધેટ રિબન નીડ્સ ટુ બી રિપ્લેસ. જો તમારી પ્રિન્ટ છે એ વચ્ચે વચ્ચે ક્યાંક તમારા લેટર્સ છે કટ થયેલા આવતા હોય, ધેટ મીન્સ કે તમારી રિબન છે એ ખરાબ થઈ ગઈ છે, એમાં ઇંક ખાલી થઈ ગઈ છે, તો યુ હેવ ટુ રિપ્લેસ ઇટ. ધેટ ઇઝ કોલ્ડ કાર્ટ્રીજ, વેરી ફ્રોમ પ્રિન્ટર ટુ પ્રિન્ટર, થસ ધે આર નોટ ઇન્ટરચેન્જેબલ. તમારું જે ટાઈપનું પ્રિન્ટર છે, જે મોડલનું પ્રિન્ટર છે, એને રિલેટેડ જ જે રિબન આવે છે એને કાર્ટ્રીજ કહેવાય. એ કાર્ટ્રીજ જે છે એ પરચેસ કરી અને ચેન્જ કરવાની હોય. ઓવરહીટિંગ બહુ વધારે, પ્રિન્ટ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર્સ આર નોઇઝી એન્ડ ધે કેપ્ટ અપ અંડર અ પેડેડ સાઉન્ડ પ્રૂફ કવર, કે સાઉન્ડ પ્રૂફ કવરની અંદર રાખેલું હોય છે. લેસ વેન્ટિલેશન લીડ ટુ ઓવરહીટિંગ. હવે તમે એને સાઉન્ડ પ્રૂફની અંદર મૂકી દો તો હીટ તો એ પ્રોડ્યુસ કરે જ છે, તો એનાથી અને બહુ બધી વાર પ્રિન્ટ કન્ટિન્યુઅસ કાઢતા હોય તો હીટને લીધે એ ઓવરહીટિંગને લીધે એ ડેમેજ થવાના ચાન્સીસ છે, ત્યારે તમારે થોડી વાર માટે પ્રિન્ટર બંધ કરી દેવું પડે. પેપર જામ, બિગ પ્રોબ્લેમ ઓફ ધીસ પેપર જામ, પરફોરેટેડ સાઇડ્સ કેન બી રિપ્ડ ઓફ ઇઝીલી, જામ ધ પ્રિન્ટર. તમારું પ્રિન્ટર જે છે અંદરથી લે છે, પેપર લે છે, એ પેપરમાં વચ્ચે ક્યાંય પેપર ફસાઈ ગયું હોય તો પેપર જામનું ઓપ્શન છે એ તમને બતાવે છે. ઓકે, નાઉ નેક્સ્ટ વન, ડેઝીબિલ પ્રિન્ટર. ડેઝી વ્હીલ પ્રિન્ટર ઇઝ બેઝિકલી એન ઇમ્પેક્ટ પ્રિન્ટર કન્ઝિસ્ટિંગ ઓફ વ્હીલ એન્ડ અટેચ્ડ એક્સટેન્શન ઓન વિચ મોડેલ મેટલ કેરેક્ટર્સ આર માઉન્ટિંગ. ડોટ મેટ્રિક્સની જેમ જ એમાં પણ પિન્સ હોય છે, પણ એમાં પિન્સ કેવી હોય છે, 9 પિન્સ કે 24 પિન્સનું એક હોય છે હેડ હોય છે, એ હેડ તમે ફોર્સ કરી અને પ્રિન્ટ કરીએ છીએ. પણ ડેઝી વ્હીલની અંદર એક આખું મોટું વ્હીલ છે, એ વ્હીલમાં બધા જ કેરેક્ટર્સ, બધા જ લેટર્સ, બધા જ ડિજિટ્સ છે એ એમાં આપેલા છે. જે સી પિક્ચરમાં આપેલું છે આ આખું એક વ્હીલ છે. વ્હીલમાં જે પિન છે આ બધી, એ પિનના એન્ડ ઉપર અહીંયા જો આને બિગ પિક્ચર આપેલું છે, એનલાર્જ કરેલું, આ બી છે, આ કેરેક્ટર છે, આ પી છે, રાઈટ? તો એ બધી વસ્તુ જે છે એ હેડ ઉપર છે, કેરેક્ટર એમાં માઉન્ટ કરેલા હોય છે દરેક પિન ઉપર. ડેઝી વ્હીલ પ્રિન્ટર પ્રોડ્યુસ લેટર ક્વોલિટી પ્રિન્ટ એન્ડ ઇટ કેન નોટ પ્રોડ્યુસ ગ્રાફિક્સ આઉટપુટ. અહીંયા ઇમેજીસ તમે ક્રિએટ ન કરી શકો, ખાલી ડોક્યુમેન્ટ જ, લેટર્સ હોય એને જ ટાઈપ કરી શકો. આ એનો એક બેઝિકલી ડિસએડવાન્ટેજીસ છે. ઓકે, જ્યારે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં તમે ઇમેજ ક્રિએટ કરાવી શકાય છે, કેરેક્ટર જ થઈ શકે છે, ઇમેજ છે એ બહુ રેર કેસમાં બહુ એવી લો ક્વોલિટીની ઇમેજ હોય ને નાની એવી ઓછા કૌસવાળી એવી કોઈ ઇમેજ હોય તો તમે શેપ છે નાનો એવો તો એ થઈ શકે છે, બાકી કોઈ શેપ થઈ શકતા નથી. અને ક્યારેક ડેઝી વ્હીલમાં તો કોઈ પણ ટાઈપના ગ્રાફિક્સ છે એ પ્રિન્ટ થઈ શકે નહીં, કારણ કે એના માટે કોઈ ઓપ્શન જ નથી, રાઈટ? કારણ કે કેરેક્ટર જ એની પાસે છે, બીજો કોઈ ઓપ્શન. ડોટ મેટ્રિક્સમાં ડોટ 3 એ એક આખો શેપ ક્રિએટ કરે છે, તો તમે એ ડોટ સાથે કોઈ પણ એક નાની એવી ઇમેજ ક્રિએટ કરી શકો તો એ વસ્તુ અહીંયા ચાલી શકે. ઓકે, તો એ ડોટ મેટ્રિક્સમાં લો ક્વોલિટી ગ્રાફિક્સ સાથેના ઇમેજ જનરેટ થઈ શકે, પણ ડેઝી વ્હીલમાં એક પણ ઇમેજ જનરેટ ન થઈ શકે. હાઉ ડેઝી વ્હીલ વર્ક ઇન ડેઝી વ્હીલ પ્રિન્ટર, હેમર પ્રેસ ધ વ્હીલ અગેન્સ્ટ અ રિબિન વિચ ઇન ટર્ન મેક્સ એન ઇન્ક સ્ટ્રેઇન ઓન ધ પેપર ઇન ધ ફોર્મ ઓફ કેરેક્ટર માઉન્ટેડ ઓન ધ વ્હીલ એક્સટેન્શન. વ્હીલને જે આઉટર લાઇન ઉપર જે હેડ આપેલું છે એ હેડને થી હેડની સાથે એક વ્હીલમાં હેમર આપેલો છે. એ હેમર છે એ તમારે જે કેરેક્ટર્સ પ્રિન્ટ કરવાનો છે એ
કેરેક્ટરને હેમર થ્રુ પ્રિન્ટ થાય છે, હેમર થ્રુ ફોર્સ અપાય છે અને એ ફોર્સ રિબન ઉપર જાય છે અને રિબન છે રિબન થ્રુ પેપર ઉપર પ્રિન્ટ થાય છે. ધીસ પ્રિન્ટર્સ આર વેરી નોઇઝી એઝ ધે અકર ગ્રેટ મુમેન્ટ ડ્યુરિંગ ધ પ્રિન્ટિંગ, કારણ કે વ્હીલ પણ ફરે છે, હેમર છે એ સ્ટ્રાઇક થાય છે એટલે બહુ અવાજ થાય, કારણ કે હેમરનો અવાજ હેમર છે એટલે હથોડો, રાઈટ? તો એ તમે કોઈ ખીલી ખોડતા હોય ને હેમિંગ કરતા હોય તો પણ અવાજ આવે છે. તો આ તો કન્ટિન્યુઅસ બધા કેરેક્ટર માટે હેમર છે એ રિબન ઉપર સ્ટ્રાઇક કરાવ્યા જ રાખે છે, તો એનાથી પણ એક અવાજ થશે અને વ્હીલ ફરે છે એનો પણ અવાજ થશે, એટલે આ ડબલ અવાજ થશે, એટલે ઘણા બધા નોઇઝી હોય છે, એટલે અવાજ પ્રિન્ટ કરે ત્યારે અવાજ ઘણો થાય છે. ઇટ્સ પ્રિન્ટિંગ સ્પીડ ઇઝ વેરી સ્લો, લેસ ધેન 90 CPS, બહુ ઓછી સ્પીડ હોય છે, કારણ કે આખા વ્હીલમાં તમારે જે કેરેક્ટર જોઈએ છે માટે વ્હીલ એક ફેરવવાનું અને એ કેરેક્ટર સર્ચ થાય અને હેમર થાય, એટલે એ બહુ વાર લાગે કેરેક્ટર સર્ચ કરતાં અને પ્રિન્ટ કરતાં. દેટ મીન્સ ઇટ 90 કેરેક્ટર પર સેકન્ડ, CPS નો ફૂલ ફોર્મ છે કેરેક્ટર પર સેકન્ડ, એક સેકન્ડમાં એ 90 કેરેક્ટર જ પ્રિન્ટ કરી શકે. નાવ નેક્સ્ટ વન ઇઝ ડ્રમ પ્રિન્ટર, અનધર ઇમ્પેક્ટ ટ્રાઇબ પ્રિન્ટર અને ઓલ્ડ ટેકનોલોજી છે, બહુ જૂના પ્રિન્ટર છે આ. આ પ્રિન્ટર અત્યારે યુઝ જ નથી થતા. ડ્રમ પ્રિન્ટર ઇઝ યુઝડ ફોર્મ્ડ કેરેક્ટર ઇમેજ અરાઉન્ડ અ સિલિન્ડ્રિકલ ડ્રમ ફોર પ્રિન્ટિંગ. આ પણ છે એ ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, તમે એક કેરેક્ટર જે છે આનાથી પણ ઇમેજ પ્રિન્ટ નહીં થાય, કેરેક્ટર ડોક્યુમેન્ટ પ્રિન્ટ થશે અને પ્રિન્ટ માટે એના પાસે એક ડ્રમ છે અને ડ્રમની ઉપર એક લાઇનમાં એક કેરેક્ટર છે એ પ્રિન્ટ કરેલા હોય, એમાં અમ્બોઝ કરેલા હોય, ઓકે? અને તમારે જે કેરેક્ટર જોઈએ છે એ લાઇનમાં એ કેરેક્ટર તમે પ્રિન્ટ કરી શકો છો. વેન ડિઝાયર્ડ કેરેક્ટર ફોર ધ સિલેક્ટેડ પોઝિશન રોટેટ અરાઉન્ડ ધ હેમર લાઇન, ઓકે, હેમરની જે લાઇન છે આખી એક લાઇનમાં બધા એક એ, બીજી લાઇનમાં બી બી બી, ત્રીજી લાઇનમાં સી સી સી, એવી રીતે આખા ડ્રમ ઉપર કેરેક્ટર છે એ લખેલા છે. હવે હેમર છે એ કેરેક્ટર આખી લાઇનમાં, સપોઝ કે મારે આખી આ લાઇન પ્રિન્ટર શું કામે કહે છે કે મારી આખી લાઇનમાં 5 વખત એ આવે છે, તો હેમર છે એ જે પોઝિશન ઉપર પેપર ઉપર આવશે એ પોઝિશનમાં એકી સાથે એ 5 એ 5 એને પ્રિન્ટ કરશે, ઓકે? ધીસ વન ઇઝ ધ મિકેનિઝમ ફોર ડ્રમ પ્રિન્ટર, એટલે જેને લાઇન પ્રિન્ટર કહે છે, કારણ કે એક જ લાઇનમાં જેટલી વખત એ આવે એ બધા એ એકી સાથે પ્રિન્ટ કરે છે, ઓકે? હેમર હિટ ધ પેપર ફ્રોમ બિહાઇન્ડ એન્ડ પુશ ઇટ ઇન ટુ ધ રિબન ઓન ટુ ધ કેરેક્ટર. હેમર છે એ પુશ કરશે હેમર કેરેક્ટરને, લાઇનને, જે ડ્રમની જે લાઇન છે કેરેક્ટરની એને પુશ કરશે અને એ પેપર ઉપર રિબન થ્રુ પેપર ઉપર એ એમ્બોસ થશે. ધીસ વન ઇઝ ધ ઇમેજ ફોર સી, મેં જે કીધું એ એક લાઇનમાં એસ છે, એક લાઇનમાં ટી છે, એક લાઇનમાં યુ છે, ઓકે? આ સોલિડ સિલિન્ડર ડ્રમ વિથ એમ્બોઝ કેરેક્ટર છે, આખો એક ડ્રમ છે અને એની ઉપર કેરેક્ટર એમ્બોઝ થયેલા છે. ડ્રમ ફરશે અને પેપર, અહીંયા આ પેપર છે, આ પેપર છે, ઓકે? હેમર વન ફોર ઈચ બેન્ડ, એક હેમર છે એની, હેમર એની ઉપર આમ આવશે, ઓકે? પેપર છે અને રિબન ઉપર એ પેપર છે એ ત્યાંથી લેવાશે, ઓકે મેડમ? ઓકે, ટોટલ નંબર ઓફ બેન્ડ ઇઝ ઇક્વલ ટુ ધ મેક્સિમમ નંબર ઓફ કેરેક્ટર્સ પ્રિન્ટ પોઝિશન ઓન અ લાઇન, ઓકે? બેન્ડ એટલે ટોટલ નંબર ઓફ બેન્ડ, એટલે અહીંયા જે બેન્ડ છે એ, ઓકે, એના તમારે જેટલી વખત એ પ્રિન્ટ છે એ વખત એમાં યુઝ થઈ શકશે, જેટલા એન હશે એકી સાથે એક લાઇનમાં પ્રિન્ટ થશે, ઓકે? આ જ વસ્તુ આખો ડ્રમ આપેલો છે અને પેપર ઉપર કઈ રીતે હોય છે, તો કે પ્રિન્ટ હેમર છે, આ પ્રિન્ટ હેમર છે, આ પેપર છે, પેપરની અહીંયા રિબન છે, ઓકે, અને આ ડ્રમ છે. ધેર ઇઝ અ બેન્ડ ઓફ લેટર ફોર ઈચ પ્રિન્ટ કોલમ, દરેકમાં એક બેન્ડ છે લેટરનો અને દરેક કોલમમાં, એક કોલમમાં ઈ, એક કોલમમાં ડી, ઓકે? અને એ હેમર જ્યારે અહીંયા પ્રેસ થશે એટલે રિબન છે ઓલી બાજુ અને એ પેપર ઉપર છે એમ્બોઝ થશે, ઓકે? તો એ બાકીના બે પ્રિન્ટ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં અહીંયા થોડું ઊંધું છે. હેમર છે એ પ્રિન્ટ હેડ સાથે હોય છે, જ્યારે અહીંયા પેપરની ને પુશ કરી અને પ્રિન્ટ બનાવશે, ઓકે? તો ધીસ વન ઇઝ ધ ડ્રમ પ્રિન્ટર ફોર, ઓકે. ધેન નેક્સ્ટ વન, દેટ ઇઝ ચેઇન પ્રિન્ટર. લાસ્ટ વન
इट इज़ ऑल्सो लाइन प्रिंटर यूज इन अर्ली डेज, नाउ डेज इट इज़ नॉट यूज. ओके, लाइन प्रिंटर यूज स्लग लिंक टूगेदर इन अ चेन फॉर प्रिंटिंग. ओके, एमा एक आखी स्लग यूज थाय छे, जरे पहला मा एक चेन नी स्लग यूज थाय छे, पहला मा आखू ड्रम यूज थाय छे. द चेन प्री स्पिन होरिजेंटली अराउंड अ सेट ऑफ हेमर्स. चेन छे ए स्पिन थाशे अने ए होरिजेंटली, जेम साइकल नी चेन स्पिन थाय छे एवी ज रीते आ स्पिन थाय छे, अने हेमर एनी ऊपर, सेट ऑफ हेमर छे ए तमारो जे कैरेक्टर प्रिंट करवानो होय छे ए पेपरनी पोजिशनमां आवे एटले हेमर छे ए स्ट्राइक करे ने त्यां एम्बोस थाय. मीन डिझायर्ड कैरेक्टर इज फ्रंट ऑफ सिलेक्टेड प्रिंट कॉलम. तमारो जे કોલમની સામે જે તમારો કેરેક્ટર છે પ્રિન્ટ કરવાનો છે એ કોલમની સામે આવે એટલે હેમર છે એ તરત જ હિટ કરશે અને પેપર ઉપર, પેપરની વચ્ચે રિબન છે અને કેરેક્ટર છે ચેઇન થ્રુ એમાં એમ્બોઝ થશે. ચેઇન એન્ડ ટ્રેન પ્રિન્ટર્સ ગેવ વે ટુ બેન્ડ પ્રિન્ટર ઇન ધ અર્લી 1980s. 1980s ચેઇન પ્રિન્ટર યુઝ થતા હતા. ઓકે, હેમરની પોઝિશન એક છે, જ્યારે ચેઇન કન્ટિન્યુઅસ મૂવમેન્ટ કરતી હોય એમાં તમારો કેરેક્ટર આવે એટલે હેમર છે એ સ્ટ્રાઇક કરે, સ્ટ્રાઇક કરે એટલે ફોર્સ થશે અને ફોર્સથી એ પેપર ઉપર એમ્બોઝ થશે. ઓકે, એટલે એ રીતે આખું ચેઇન પ્રિન્ટર છે એ વર્કઆઉટ થશે. દેન ચેઇન પ્રિન્ટરની આ મિકેનિઝમ્સ સી, જીસ ધીસ વન ઇઝ જસ્ટ લાઇક યોર સાયકલની ચેઇન. સાયકલની ચેઇન તમે જોઈ હોય એના જેવું જ છે. ઓકે, અહીંયા એક પેપર છે, આ પેપર છે, બેક ઓફ પેપર. ઓકે, આ જે છે એ હેમર છે. હવે અહીંયા કેરેક્ટર્સ આવે છે. ઓકે, એ કેરેક્ટર્સ જે છે એ જેવું તમારે જે કેરેક્ટર જો અહીંયા તમે જુઓ છો UV12XW, જે કેરેક્ટર અહીંયા આવે છે એ કેરેક્ટર તમારે ડિઝાયર્ડ પોઝિશન આવે એટલે એ, અને આ રિબન છે એને હેમર છે એ સ્ટ્રાઇક કરશે એટલે એકી સાથે એ કેરેક્ટર્સ છે એ પ્રિન્ટ થશે. ઓકે, એટલે હેમર છે એકી સાથે આખી લાઇનમાં એ બધા જ કેરેક્ટર પ્રિન્ટ કરશે. દેટ ઇઝ વાય તમારા જે કેરેક્ટર્સ આવ્યા છે એટલે એને લાઇન પ્રિન્ટર, કારણ કે પેપરની આખી વિડ્થ છે એમાં હેમર આખે આખું એકી સાથે સ્ટ્રાઇક કરશે એટલે બધા જ લાઇનના બધા કેરેક્ટર એકી સાથે પ્રિન્ટ થશે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ અ લાઇન પ્રિન્ટર. ઓકે, એટલે જેને લાઇન પ્રિન્ટર કહે છે. ઓકે, સો એ ડ્રમ પ્રિન્ટર અને ચેઇન પ્રિન્ટર એ લાઇન પ્રિન્ટર છે, કારણ કે ડ્રમ ઉપર કોલમ વાઇઝ એક એક કેરેક્ટર્સ છે એ આપેલા છે, જ્યારે ચેઇનમાં છે એ એકી સાથે ચેઇનમાં પણ એવી જ રીતે કેરેક્ટર્સ ગોઠવેલા છે કે એ હેમર એમ્બોઝ થાય એટલે જે ડિઝાયર્ડ કેરેક્ટર હોય એકી સાથે એક લાઇનમાં બધા કેરેક્ટર છે એ પ્રિન્ટ થઈ જાય. ઓકે, તો ધીસ વન ઇઝ ધ ડિટેલ અબાઉટ ઓલ ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઓકે, વી હેવ લર્ન્ડ ઇન ધીસ સેશન. ઓકે, ઇન નેક્સ્ટ સેશન વી વિલ લર્ન નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર અને દેટ આર ધ મોર યુઝડ નાવર ડેઝ મોર યુઝડ પ્રિન્ટર. સો વી વિલ સી ઇટ ઇન નેક્સ્ટ વિડીયો લેક્ચર. ટિલ દેટ બાય બાય એન્ડ થેન્ક યુ વેરી મચ.